गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित प्रकरण नंबर 11 मापन। विद्यार्थी मित्रों, एपिसोड 3 ની અંદર આપણે જોઈશું કે સ્વાધ્યાય 11.2 ના 3 દાખલા ગણ મે બોર્ડ પર લખ્યા, બરોબર। એનાથી આગળ આપણે બીજા દાખલા જોઈશું, પણ પહેલા 3 દાખલાને આપણે સમજૂતી મેળવીએ કે દાખલા નંબર 1 કે એક ટેબલની ઉપર સમતલ પાટિયું ગોઠવેલું, બરોબર, કે એક ટેબલ ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારે છે, એની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર વચ્ચેનું લંબ અંતર 0.8 મીટર હોય તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું કીધું। તો વિદ્યાર્થી મિત્રો, સમલંબ ચતુષ્કોણ કીધું તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર બળ આપણે લખવાનું કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુ ચતુષ્કોણનો સરવાળો ગુણ્યા 2 સમાંતર બાજુ વચ્ચેનું અંતર, કે 1/2 કે સમાંતર બાજુ ચતુષ્કોણ વચ્ચેનું અંતર આપણે લખવાનું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીએ તો આપણે લખવાનું 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા 2 સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર। તો 1/2 ગુણ્યા સમાંતર બાજુ કઈ કે 1.2 વત્તા 1 ગુણ્યા એનું લંબ અંતર કે 0.8 થશે, એટલે કે 1/2 ગુણ્યા 1.2 વત્તા 1.2 એટલે કે 2.2 ગુણ્યા 0.8। તો વિદ્યાર્થી મિત્રો, 1/2 કર્યું મેં, 1/2 ગુણ્યા 22/10 એટલે કે પોઈન્ટ કાઢ નાખ્યો અને 8/10 કર્યા એટલે કે 11/22 બરોબર, કે 11/88/100 એટલે કે 0.88 મીટર સ્ક્વેર, આ રીતે જો મેં લખી નાખ્યો તમારો જવાબ। આ મેં તમને સમજૂતી માટે બતાવ્યું કે 1/2 ગુણ્યા 22/10 ગુણ્યા 8/10, 2 પોઈન્ટ પછી એક રકમ એટલે કે દસક મેક્યો, 10 મેક્યા, 0.8 એટલે કે 8/10 મેક્યા એટલે કે 2 વડે કે 11/22 11/88 10/10 એટલે કે 100 એટલે કે 0.2 પોઈન્ટ કાપીશ એટલે કે 0.88 મીટર થશે। એ રીતે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર બીજો કે તમારી ચોપડીની એક રકમ આપેલી કે એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 મીટર સ્ક્વેર હોય, કે એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 મીટર સ્ક્વેર હોય, એની ઊંચાઈ 4 સેમી અને એક બાજુની લંબાઈ, જો એની ઊંચાઈ કરી આપેલી h 4 સેન્ટીમીટર આપેલી અને એક બાજુની લંબાઈ આપેલી 10 સેન્ટીમીટર છે, તો બીજી બાજુની લંબાઈ શોધવાની કીધી, તો ધારો કે સમલંબ ચતુષ્કોણની બીજી બાજુની લંબાઈ x મીટર છે, ધારી લેવાની કે ધારો કે સમલંબ ચતુષ્કોણની બીજી બાજુની લંબાઈ કઈ x મીટર છે, કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર જેમ આપણે આગળ જોયું એ રીતે જોવાનું કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા ઊંચાઈ, તો કે 1/2 ગુણ્યા કૌંસમાં 10 વત્તા x કેટલા, 10 એક બાજુ અને બીજી બાજુ કઈ હતી x, કે 10 વત્તા x ગુણ્યા h કેટલો 4 સેન્ટીમીટર, તો 2 × 2 = 4 થઈ ગયા બરોબર। હવે 10 વત્તા x બરાબર આ બંને આયા 10 વત્તા x આયા એટલે કે 10 × 2 = 20 અને 2x થયા, ઓકે। હવે જો કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટર આપેલું, આપણને કેટલું આપેલું 34 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું, તો જોઈએ કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટર સ્ક્વેર છે માટે 20 વત્તા 2x બરાબર 34, હવે 2x નો હું બહાર લાવી દઈશ બરાબર 34, આ પ્લસ અંગારી ગયા તો માઇનસ, કે 2x બચ્યો, 34માંથી 20 છે તો કેટલા રહેશે 14, તો કે x બરાબર 14/2 એટલે કે 7 × 2 = 14, તો કે બીજી બાજુની લંબાઈ કેટલી આવી 7 સેન્ટીમીટર આવી। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર ત્રીજો કે સમલંબ ચતુષ્કોણનો સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર આપેલું, આપેલું કે જેમાં એબીસીડી વાડની લંબાઈ, આ રીતે ખેતર આપેલું તમારું બરાબર, એ બી સી અને ડી એની લંબાઈ કેટલી 20 મીટર આપેલી, હવે બીસીનું માપ આપણને આપેલું 48, સીડીનું માપ આપણને આપેલું 17, એડીનું માપ 40, તો ખેતર એબીસીનો ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું, એબીનું માપ બી શોધવાનું અને પ્લસ ખેતરનું ક્ષેત્રફળ બી શોધવાનું, તો કે ખેતરની પરિમિતિ બરાબર ખેતરની વાડની લંબાઈ, ખેતરની પરિમિતિ બરાબર ખેતરની વાડની લંબાઈ, કે એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડીએ, કે એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડીએ બરાબર વાડની લંબાઈ કેટલી હતી 120 મીટર થઈ, કે એબી શોધવાનો હતો, એબીનું માપ આપણે આપેલું નથી, બીસી 48, સીડી 17 અને ડીએ
40 હતો બરાબર 120 તો એ બી બરાબર આ બધાનો સરવાળો આવે 105 બરાબર 120 તો કે એ બી બરાબર 120 આ પ્લસ આ બાજુ તો કેવા થઈ જશે માઇનસ તો કે એ બી બરાબર 120 માંથી 105 જાય તો કેટલા રહેશે 15 તો એ બી નું માપ આપણું કેટલું આવ્યું 15 આવ્યું કે સમલંબ ચતુષ્કોણ નું સમલંબ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એટલે કે 1/2 ગુણ્યા એડી વત્તા બીસી ગુણ્યા એબી 1/2 એડી નું માપ 40 બીસી નું માપ 48 ગુણ્યા એબી કેટલો આવ્યો 15 હવે જો કે 40 અને 48 88 થયા 44 નું 88 ગુણ્યા 15 એટલે કે 44 ગુણ્યા 15 કરો તો 660 મીટર સ્ક્વેર આવશે આ તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 સુધીના નેક્સ્ટ આપણે દાખલા નંબર 4 જોઈએ ત્યાં સુધી તમે જોઈ લો બોર્ડ પર દાખલા નંબર 4 જોઈએ કે એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકિરણની લંબાઈ દાખલા નંબર 4 કે વિકિરણની લંબાઈ કે એક હું રકમ બોલીશ તમારે રકમ ચોપડીમાંથી જોઈ લખવાની બરોબર કે એક ચતુષ્કોણ આકાર ખેતરના વિકિરણની લંબાઈ 24 મીટર કેટલી 24 મીટર છે અને બાકીના બે શિરોબિંદુમાંથી વિકિરણ પર દોરેલો લંબ દોરેલો લંબ 8 મીટર અને 13 મીટર છે 8 મીટર અને 13 મીટર છે ઓકે તો ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું કીધું શું કીધું ખેતરનું ક્ષેત્રફળ હવે લખવાનું કે ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ શું લખવાનું ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર તમારે ચતુષ્કોણ દોરવાનું રહેશે ચોપડી માપેલો છે બરોબર ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ બીસીડી નું ક્ષેત્રફળ એટલે કે ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ હોય તો ત્રિકોણ એબીસીડી નું એબીડી નું ક્ષેત્રફળ વત્તા બીસીડી નું ક્ષેત્રફળ જોવાનું બરાબર જોઈએ કે 1/2 ગુણ્યા બીડી ગુણ્યા એએમ બરોબર કે 1/2 ગુણ્યા બીડી ગુણ્યા એએમ વત્તા 1/2 ગુણ્યા બીસી ગુણ્યા સોરી બીડી ગુણ્યા સીએન સીએન કે બીડી ગુણ્યા સીએન થશે ઓકે હવે જોઈએ કે 1/2 બીડીનું માપ કેટલું હતું 24 બીડીનું માપ કેટલું લીધું 24 ગુણ્યા 13 એકનું માપ કેટલું હતું 13 મીટર હતું બરોબર વત્તા 1/2 ગુણ્યા બીડીનું માપ કેટલું લેવાનું 24 અને બીજા વિકિરણનું માપ 8 ઓકે કે 12 દુ 24 હવે ગુણાકાર તમે જોઈ શકો કે 13 × 12 કરો કે 13 × 12 આપણે કરો તમે તો આ રીતે 13 × 13 = 26 એટલે કેટલા આવશે 156 ઓકે 156 વત્તા 12 8 કેટલા 96 હવે તમે ગુણાકાર જો આ સરવાળો કરી શકો 9 × 6 = 12 + 1 = 15 + 200 = 52
मीटर स्क्वेर आवशे बराबर के 252 मीटर स्क्वेर आ रीते तमे एनुं माप शोधी शको कि खेतरनुं क्षेत्रफळ तमे हवे लखी शको कि खेतरनुं क्षेत्रफळ बराबर खेतरनुं क्षेत्रफळ बराबर 252 मीटर स्क्वेर थाय। ओके हवे नेक्स्ट आपणे जोईए कि दाखला नंबर 5 कि एक एक संबाजु चतुष्कोना विकिरणनी लंबाई। दाखला नंबर 5 संबाजु चतुष्कोना विकिरणनी विकिरणनी लंबाई के 7.5 सेमी अने 12 सेमी छे तो तेनु क्षेत्रफळ शोधो। ओके के संबाजु चतुष्कोना विकिरणनी लंबाई 7.5 सेमी अने 12 सेमी छे तो तमारे लखवानुं के संबाजु चतुष्कोनुं क्षेत्रफळ शुं लखवानुं के संबाजु चतुष्कोणनुं क्षेत्रफळ बराबर 1/2 गुण्या बे बाजू શું લખવાનું બે વિકિરણોનો ગુણાકાર બે વિકિરણોનો ગુણાકાર તો કે 1/2 ગુણ્યા 7.5 ગુણ્યા 12 7.5 ગુણ્યા 12 તમારે કરવાનું। ઓકે હવે જોઈએ કે 1/2 ગુણ્યા 6 × 2 = 12 હવે તમે ગુણાકાર શું કરી શકો કે 75 ગુણ્યા 6 કરો ₹450/10 એટલે કેટલા આવ્યા 45 કેટલો આવ્યો જવાબ 45 સેન્ટીમીટર સ્ક્વેર આવ્યો। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે વિકિરણની લંબાઈ શોધી શકો કે સમાન સંબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવ્યું કે 45 સેન્ટીમીટર અહીં લખી શકે કે સંબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ क्षेत्रफळ बराबर 45 सेंटीमीटर स्क्वेर छे। हवे दाखला नंबर 6 जोईए तो दाखला नंबर 6 नी अंदर तमे जो के एक संबाजु चतुष्कोणनी बाजू शुं कीधुं के एक संबाजु चतुष्कोणनी बाजू 5 सेमी अने वेध बाजू 5 सेमी अने वेध वेध आपणे आपेलो 4.8 सेमी 4.8 सेमी तो तेनुं क्षेत्रफळ शोधो जो एक विकिरणनी लंबाई बराबर एक विकिरणनी लंबाई तमने आपेली 8 सेमी होय तो बीजानी शोधो बीजा विकिरणनी लंबाई शोधो। ओके કે બીજા વિકિરણની લંબાઈ તમારે શું કરવાની શોધવાની રહેશે। હવે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો પહેલા જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ સંબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલા માટે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું કીધું કે સંબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ તો પાયો ગુણ્યા ઊંચાઈમાં આપણે લખીશું કે 5 સેમી ગુણ્યા 4.8 એટલે કે 5 × 48/10 5 × 2 = 10 24 × 48 એટલે કેટલા આવ્યા 24 સેન્ટીમીટર આવ્યા કેટલા 24 સેન્ટીમીટર સ્ક્વેર। ઓકે હવે જોવાનું કે એના વિકિરણની લંબાઈ એનું ક્ષેત્રફળ આપણું આવી ગયું હવે જોવા કે સંબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કે સંબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 × વિકિરણ 1 ગુણ્યા વિકિરણ બીજો બરાબર 1/2 × વિકિરણ 1 કેટલો આપ્યો હતો આપણને 8 સેમી કેટલો આપ્યો હતો 8 સેમી અને બીજો શોધવાનો વિકર્ણ 2 એટલે કે 4 × 2 = 8 આગળ આપણે શું લખવાનું કે આનું ક્ષેત્રફળ કેટલું આવ્યું હતું 24 સેન્ટીમીટર બરાબર
એટલે કે ચાર દુ આઠ, એટલે કે ચાર ગુણ્યા વિકિરણ બે, બરોબર. વિકિરણ આપણે બે લખીશું, એટલે કે વિકિરણ બીજું, એટલે કે આપણે વિકિરણ માટે આપણે કોઈ સંકેત લઈ લઈએ કે વિકિરણ બીજો બરાબર ચોવીસ છેદમાં ચાર, એટલે કે છ ચોક ચોવીસ, માટે વિકિરણ બે બરાબર છ સેન્ટીમીટર આવશે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો આ ચોવીસને આપણે અહીં લીધા તો ચાર ક્યાં ગયા, છેદમાં જતા રહ્યા, બરોબર. એટલે કે ગુણાકારમાં થતો ક્યાં ગયા, ભાગાકારમાં. એટલે છ ચોક ચોવીસ, એટલે કે વિકિરણ બીનું માપવા આવ્યું છ સેન્ટીમીટર થશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો. નેક્સ્ટ આપણે સાતમો દાખલો જોઈશું બીજા વિડીયોની અંદર.